રેડિયો અવાજ નોબત હવે યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે 12 ઓગસ્ટ સોમવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગર રાજકોટ હાઈવે પર જાઈવા ગામ નજીક અકસ્માત થયો છે. એક ટેન્કર અને એક કાર સામસામે પલટી ખાઈ ગયા છે. ટેન્કર સેલવાસથી રિલાયન્સ આવતું હતું. ટેન્કરમાંથી SR નામનું જલદ પ્રવાહી લીક થયું હતું. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં લઈને ફાયર બ્રિગેડ અને પોલીસે તાત્કાલિક કાર્યવાહી આરંભી હતી. અકસ્માતને લીધે હાઈવે પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. દેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદરેથી માછીમારો દરિયો ખેડવા ગયા હતા. કુલ 5 બોટ પૈકી 2 બોટો તૂટી ગઈ છે અને 1 બોટ લાપતા છે. અન્ય 2 બોટ સાથે સંપર્ક થઈ શક્યો છે. તૂટેલી બોટ પૈકી 1 બોટમાં સવાર 5 માછીમારોના મૃતદેહ મળ્યા છે. મૃતકોમાં સિદ્દીકભાઈ થૈયમ, અલ્તાફ, અબુભાઈ, રફીકભાઈ, મોન્ટુભાઈ અને શબીરભાઈનો સમાવેશ થાય છે. હજુ પણ અન્ય લાપતા બોટની શોધખોળ ચાલુ છે. 5 માછીમારોના મૃત્યુની રૂપેણ બંદરે ઈદના દિને માતમનો માહોલ જોવા મળ્યો હતો. જમ્મુ કાશ્મીર સંલગ્ન કલમ 370 રદ થતાં પાકિસ્તાનમાં ખળભળાટ છે. પાકિસ્તાની વિદેશમંત્રીએ તાત્કાલિક ચીનનો પ્રવાસ કર્યો હતો, પરંતુ ચીને આ મુદ્દે પાકિસ્તાનને કોઈ પ્રતિભાવ આપ્યો ન હતો. હવે ભારતના વિદેશમંત્રી S. જયશંકર ચીનના પ્રવાસે છે. તેમણે ચાઇનીઝ વિદેશી મંત્રી વાંગ લી સાથે મુલાકાત કરી હતી. દરમિયાન ચીને પાકિસ્તાનને કાશ્મીર મુદ્દે ભારત સાથે સમાધાન કરવાની સલાહ આપી છે. આ અહેવાલને પગલે પાકિસ્તાને ચીનનું મજબૂત પીઠબળ ગુમાવ્યું હોવાના સંકેતો મળી રહ્યા છે. રિલાયન્સ પોતાનો નવો પ્રોજેક્ટ જિયો ગીગા ફાઈબર લોન્ચ કરવા જઈ રહ્યું છે. આગામી 5 સપ્ટેમ્બરે કંપની આ પ્રોજેક્ટ લોન્ચ કરશે. ગ્રાહકોને 700 રૂપિયાથી 10,000 સુધીના પ્લાનમાં હાઈસ્પીડ ઇન્ટરનેટ મળશે. ઉપરાંત 500 રૂપિયામાં અમેરિકા તથા કેનેડામાં અનલિમિટેડ કોલિંગનો લાભ મળશે. જિયો ગીગા ફાઈબર સાથે LED TV, 4K સેટઅપ બોક્સ પણ ફ્રી મળશે. જો કે આ પ્લાનની કિંમત હજુ જાહેર થઈ નથી. જિયો પ્રીમિયમ પેકમાં નવી ફિલ્મ રિલીઝના દિવસે જ TV પર જોઈ શકાશે. અત્યાર સુધીમાં 1.5 કરોડ લોકોએ જિયો ગીગા ફાઈબરનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સાઉદી અરેબિયાની ઓઇલ કંપની રિલાયન્સમાં મૂડી રોકાણ કરશે. સાઉદી અરામકો રિલાયન્સમાં કુલ 75 અબજ ડોલરનું રોકાણ કરશે. આ ભારતના ઇતિહાસનું સૌથી મોટું વિદેશી મૂડી રોકાણ બનશે, જેને કારણે કંપનીને રિલાયન્સના ઓઇલ ટુ કેમિકલ સ્ટેકમાં 20% ભાગીદારી મળશે. કરાર થયા પછી સાઉદી અરામકો રોજ 5 લાખ બેરલ ક્રૂડ રિલાયન્સને જામનગર સપ્લાય કરશે. દેશભરમાં આજે ઈદ ઉલ અઝહા એટલે કે બકરી ઈદની ઉજવણી થઈ હતી. જામનગરમાં પણ મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી એકબીજાને શુભેચ્છા પાઠવી હતી. જામનગર જિલ્લામાં 2 દિવસ અનરાધાર વરસાદ પડ્યો હતો. અનેક ગ્રામ્ય વિસ્તારો જળબંબાકાર થયા હતા. બાલંબા પંથકના 42 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. 600થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું હતું. છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લેતા જનજીવન સામાન્ય બન્યું છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાત.